સમાચારોની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર. સાબરકાંઠા લોકસભાનું કોકડું ઉકેલવા હવે સીએમના નિવાસ સ્થાને જે બેઠક યોજાય છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 3.5 કલાક ડેમેજ કંટ્રોલ માટેની આ બેઠક ચાલી. સાબરકાંઠાના ધારાસભ્ય સંગઠનના હોદ્દેદાર બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં એક એક વ્યક્તિઓને સાંભળવામાં આવ્યા. હિરેન રાવલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે આ બેઠક યોજાઈ હતી, સાબરકાંઠામાં લોકસભા ઉમેદવારનું જે કોકડું ગૂંચવાયેલું છે તેના માટેની આ બેઠક, શું બેઠકનું પરિણામ? જો 3.5 કલાક સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, હર્ષ સંઘવી, રત્નાકરજી અને રજની પટેલની હાજરીમાં આ બેઠક મળી હતી, જેમાં બંને જિલ્લા એટલે કે અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લા પ્રમુખ, જિલ્લાના મહામંત્રીઓ, બંને જિલ્લામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ, ઉપરાંત રાજ્યસભાના સાંસદ રમીલાબેન, કૌશલ્યા કુંવરબા અને લોકસભાના સાંસદ કે જેમની ટિકિટ કપાઈ છે એ દીપસિંહ પણ આ બેઠકની અંદર હાજર હતા. તમામ નેતાઓને ક્રમશઃ એક બાદ એક અલગ અલગ બોલાવવામાં આવ્યા છે અને એમની વાત સાંભળવામાં આવી છે. અત્યાર સુધીનો જે વિષય સામે આવી રહ્યો છે તે અંતર્ગત જે પણ વિરોધ થયો છે એ વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ અંદરખાને આ પ્રકારે વિરોધ કરાવ્યો છે અને એ લોકોની માહિતી પણ હાઈકમાન્ડ પાસે પહોંચેલી છે અને એટલા જ માટે આ જિલ્લાના હોદ્દેદારોને ક્રમશઃ બોલાવી અને એ એમની પાસેથી રિવ્યૂ માંગવામાં આવ્યો છે. જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એમાં બદલની શક્યતા લગભગ નહિવત અત્યારે જોવામાં આવી રહી છે અને એટલા જ માટે જે ઉમેદવાર છે એ ઉમેદવારને ઉમેદવાર તરીકે નહીં પરંતુ કમળ જોઈ અને તેને જીતાડવા માટેની સૂચના આપવામાં આવી છે. બેઠક પૂરી થયા પછી એક પણ નેતા ભાજપના બોલી શકે પ્રકારની સ્થિતિમાં નહોતા, કારણ કે પ્રદેશ હાઈકમાન્ડથી ક્લિયર સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ નિવેદનો ખોટી રીતે બહાર આપવા નહીં અને એટલા જ માટે તમામ નેતાઓ પોતાની ગાડીઓના કાચ બંધ કરી અને મુખ્યમંત્રી નિવાસસ્થાનથી રવાના થયા હતા. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ પણ એક અલગ ગાડીમાં રવાના થયા હતા, તો મુખ્યમંત્રી પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ગોધરા જવાના રવાના થયા છે. પરંતુ આ ડેમેજ કંટ્રોલ માટે 3.5 કલાક ચાલેલી બેઠકમાં તમામ જે સંગઠનના નેતાઓ છે એ સંગઠનના નેતાઓ આ કંટ્રોલ નથી કરી શકતા પોતાના વિસ્તારમાં અને એટલા જ માટે જવાબદારી સંગઠનના નેતાઓની જ બને છે અને ત્યાં સુધી કે જે નેતાઓ છે એ નેતાઓની ભૂમિકા પણ ક્યાંક વિરોધની અંદર સામે આવી છે. આઈબી ઇનપુટમાં પણ નેતાઓની ભૂમિકા સામે આવી છે અને એ નેતાઓ સાથે પણ અલગથી પ્રદેશ હાઈકમાન્ડે ચર્ચાઓ કરી છે. જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે.